હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અમીઝ વ્લોગ. નમસ્તે, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે વાગ્યા છે રાતના 9:30, અને આજે આખો દિવસ મેં કાંઈ વ્લોગિંગ કે વિડીયો ઉતાર્યો નથી. હું આજે જોતી હતી આખો દિવસ નેટફ્લિક્સ, સંજય લીલા ભણસાલીની નવી વેબ સિરીઝ આવી છે, તો બસ આજે આખો દિવસ વેકેશન છે તો નેટફ્લિક્સના નામે કરી દીધો. અને અત્યારે શ્યામ ગયો છે ગોલા લેવા, ગોલા લઈને આવે એટલે ખાઈ લે, એટલે આજનો દિવસ થાય પૂરો. બસ તો અત્યારે પછી વેકેશન છે તો ખુશી ને એવું છે કે મમ્મી તું મારી યારે રમ, તો બસ એની યારે એના રમકડાથી હું રમું છું. ઈ નથી રમતી, પણ એના રમકડાથી હું ગોઠવી ગોઠવીને રમું છું. ત્યાંથી પછી ખુશીને સ્ટ્રોલરમાં લઈને લઈ જતા હતા ચક્કર લગાવવા, અને ત્યાં બાજુમાં એક આંટી છે તો એ ઘરે બધું વસ્તુ ને એવું વેચે છે, તો બસ એની ઘરે ગયા હતા. લેડીઝને ગમે ત્યાં શોપિંગ કરવા જોઈએ. ત્યાંથી ઘરે આવી અને પછી ખુશી બધાને ડિસ્ટ્રીબ્યુટ કરતી હતી. ઓકે, ગાનો કરાય. બસ ખુશીને ટ્રેક્ટરમાં બેસવાની મોજ પડી ગઈ હતી, તો એ ટ્રેક્ટરમાં બેસીને એન્જોય કરતી હતી. પોપટ ભૂખો નથી, પોપટ તરસો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ ટવકા કરે કરે. પોપટ કોઈથી ટવકા કરે કરે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં એપિસોડ આવતા હતા ખુશીના, તો આ એ જ રીઝન છે કે મેં ખુશીનું નામ ખુશી જ સુકા મેને રાખ્યું. કેમ કે જ્યારે મેં આ એપિસોડ જોયા હતા ત્યારે મને ખુશી બહુ ગમી ગઈ હતી, એટલે મેં પણ નક્કી કર્યું હતું કે જો મારે બેબી ગર્લ આવશે તો એનું નામ ખુશી જ હશે. બસ તો આ ખુશીને પણ મેં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ખુશી જેવો લુક પણ આપ્યો હતો. અને પછી ટીવીમાં ખુશીના એપિસોડ આવતા હતા તો ખુશીને પોતાનું નામ સાંભળીને બહુ નવાઈ લાગી હતી, તો એ પણ ખુશીના એપિસોડ જોવામાં સચવાઈ ગઈ. પછી ગયા હતા માણાવદરની માર્કેટમાં ચક્કર મારવા અને અવેલીએ દર્શન કરવા, તો બસ ખુશીને પણ સાથે લઈ ગયા હતા અને એને ચક્કર લગાવી દીધી. અને અમે લોકો જેવા બહારથી ઘરે આવ્યા એટલે ખુશીને જૂનાગઢ જવાનું યાદ આવી ગયું કે હવે મારે બસ જૂનાગઢ જ જવું છે. દાદા છે, બજારે લઈ જાય દાદા, બજારે લઈ જાય, મમ લઈ જઈએ, દાદા મમ લઈ જઈએ. બસ તો હવે હું આ વિડીયોને કરું છું અહીંયા એન્ડ. બેઝિકલી વેકેશન છે તો ખુશી એવા મૂડમાં છે કે બસ મમ્મી મારી યારે રમે ને મમ્મી મને રમાડે, એટલે 24 અવર્સ અને મમ્મી મમ્મી જ ચાલુ હોય, એટલે વધારે હું કાંઈ શૂટ કરી શકતી નથી. પણ આ નાની નાની જે ક્લિપ મેં લીધી હોય એને એડ કરી અને બ્લોગ બનાવવાની ટ્રાય કરી છે. જો તમને ગમ્યું હોય તો એને
લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો તમે હજી સુધી ના કરી હોય તો, અને જો ઓલરેડી કરી દીધી હોય તો તેના માટે થેન્ક યુ. બાય ધ વે, આ ટી શર્ટ મેં પહેર્યું છે મારા ભાઈનું, શ્યામનું. મારી પાસે ગમે એટલા કપડાં હોય પણ એનું ટી શર્ટ પહેરવાની જે મજા આવે એ કંઈ અલગ જ હોય. સો બસ હવે અત્યારે હું એડિટ કરું છું, આઈ હોપ કે અત્યારે અપલોડ થઈ જાય અને હું કરી દઉં, અધરવાઇઝ કરીશ કાલે. તો થેન્ક યુ, બાય.